नमस्कार, હું છું રવિન્દ્ર જાડેજા। સૌ પહેલા તો હું આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જેણે આ ઇન્ટરનેશનલ યોગ દિવસને આવી સારી રીતે પ્રમોટ કર્યો। એ જ રીતે મુખ્યમંત્રી સાહેબ શ્રી વિજયભાઈ રૂપાણીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે જે ગુજરાતની પ્રજાને જાગૃત કરે છે યોગ કરવા બાબતે। मित्रों, योग करवाथी घणा बधा फायदा थाय छे। आपणा शरीरमां जे बीमारी छे एने दूर करवानी क्षमता धरावे छे, अने प्लस के जे तमारा मानसिक तनावमां तमे पसार थाता हो तो एने पण खूब तनावने दूर करवामां खूब मदद करे छे। जेम के डायाबिटीस बीमारी छे एने थती अटकावे छे। योग करवाथी तमारा मनना जे स्त्राव छे के जेनाथी तमे पीड़ाओ छो एने पण थता अटकावे छे, अने जे अस्थमानी बीमारी थी पसार थई रह्या छे एने पण योग करवाथी घणो फायदो थाय छे। तमारा शरीरमां एने अंदर घुसवा नथी देता, अने जे तमारी मेंटल स्टेबिलिटी छे के जेनाथी तमे घणीवार लोको नेगेटिव विचारे छे, घणीवार लोको पोतानी जिंदगी टूंकावे छे मेडिकल कंडीशनना कारणे, तो योग करवाथी आ बधी वस्तु दूर थाय छे। तमारा मगजना विचारो शुद्ध थाय छे, तमे एकदम सारो विचारता थई जाओ छो, अने तमने सोसाइटीमांथी एक प्योर एनर्जी प्राप्त थाय छे। योग करवाथी तमे सारा लोकोनी संगतमां रहो छो, तो आ बधा नानी नानी वस्तु बहु फायदाकारक छे तमारा मेंटल हेल्थ माटे अने तमारा शरीर माटे। तो हूँ बधाने नम्र विनंती करीश के आप सौ साथे मळीने आ योग दिवस निमित्ते आपणे योग करवानुं चालू करिए, आपणी लाइफनुं एक आपणी लाइफमां एक पॉजिटिविटी लावीए। तो मित्रों, बधाए आ एक રેસમાં જોડાઈ જાઓ, આપણે સાથે મળીને આ રેસને જીતીશું। અને જેમ આપણે હમણાં બધાને ખબર હશે કે કોરોના વાયરસથી આપણે લડીએ છીએ, તો એ પણ આપણા યોગ કરવાથી આપણા શરીરને ઘણો ફાયદો થાય છે। તો આપણે બધા એક સાથે મળીને યોગ કરીશું અને આ ઘણી ઘણી નાની બીમારીઓને દૂર કરશું, જેથી કરીને આપણા આવનારા જનરેશનમાં નાના બાળકોમાં મોટા વડીલોમાં આ બીમારી ના રહે અને બધા તંદુરસ્ત રહે, પૂરી સોસાયટી તંદુરસ્ત રહે, આપણો પૂરું ગુજરાત તંદુરસ્ત રહે, પૂરું ઇન્ડિયા તંદુરસ્ત રહે એવું આપણે ઈચ્છીએ। તો તમામ હું બધા લોકોને વિનંતી કરીશ કે યોગ કરો, તમારી તંદુરસ્તી સાચવો, જે નાની નાની બીમારીથી પીડાઓ નહીં, અને બધામાં અવેરનેસ એક જગાવો કે યોગ કરવાથી શું શું ફાયદા થાય છે। તો હું આપ બધાથી રજા લઉં છું। જય જય ગરવી ગુજરાત, જય હિંદ। નમસ્કાર, હું છું ચેતેશ્વર પૂજારા, અને આજે હું આપણા જીવનમાં યોગનું જે મહત્વ છે એના જે ફાયદા છે એના વિશે હું વાત કરવાનો છું। મારા જીવનમાં હું જ્યારે 14-15 વર્ષનો હતો ત્યારે સૌ પ્રથમવાર મારે ક્રિકેટની ઝોનલ એકેડમી થાય છે, અને એમાં સૌ પ્રથમવાર જે યોગના ક્લાસીસ થયા હતા એ મારું યોગનું સૌથી પહેલું સેશન હતું, ત્યારે મેં યોગ શીખવાનું ચાલુ કર્યું। અને ક્રિકેટમાં તો યોગના ઘણા બધા બેનિફિટ હોય છે, ફ્લેક્સિબિલિટી ઘણી ઇમ્પ્રૂવ થાય છે, પ્લસ ફિટનેસ ઘણી સારી જળવાય છે, તો એ બધી બાબતને ધ્યાનમાં લઈ અને અમને યોગ શીખવવામાં આવ્યા હતા। પણ ખરેખર વાત કહું તો છેલ્લા 3-4 વર્ષથી હું યોગા બહુ રેગ્યુલરલી કરું છું, અને એનો મને બેનિફિટ મારા જીવનમાં મારા પ્રોફેશનલ જે કરિયર છે ક્રિકેટનું એમાં પણ ખૂબ જ સારું મળ્યું છે। તો છેલ્લા 3-4 વર્ષના જે મારા અનુભવ છે એ હું આજે તમને શેર કરવાનો છું। નિયમિત યોગા કરવાથી ઘણા બધા ફાયદા થાય છે, અને મારા પોતાના અનુભવની વાત કરું તો છેલ્લા 3-4 વર્ષમાં
મારી જે ફ્લેક્સિબિલિટી છે એ ઘણી ઇમ્પ્રૂવ થઈ છે, મસલમાં સ્ટ્રેન્થ પણ ઘણી ઇમ્પ્રૂવ થઈ છે, સાથે સાથે મેન્ટલી પણ ઘણો જ ફાયદો થાય છે. અને જો જ્યારે આપણે કોઈ પણ સ્ટ્રેસમાંથી પસાર થતા હોઈએ છીએ, ઘણા બધા મેચિસ એવા હોય છે કે જેમાં ઘણું ટેન્શન હોય છે, ઘણું પ્રેશર હોય છે, તો એ પ્રેશરને પણ હેન્ડલ કરવામાં મેં જે હમણાં યોગા કર્યા છે એના લીધે મને ખૂબ જ બેનિફિટ થયો છે. પણ યોગા ઇન જનરલ આપણે વાત કરીએ તો દરેક પ્રકારના રોગ માટે એને રોગ પ્રતિકારક આપણી શક્તિમાં વધારો કરે છે. ઘણા બધા અલગ અલગ આસનો એવા છે કે આપણા અલગ અલગ બોડીના જે મસલ્સ છે એને ટાર્ગેટ કરી અને એમાં સ્ટ્રેન્થ કેવી રીતે ઇમ્પ્રુવ થાય, એમાં ફ્લેક્સિબિલિટી કેવી રીતે ઇમ્પ્રુવ થાય એમાં મદદરૂપ થાય છે. અને ઘણા બધા એવા શરીરના રોગો હોય છે, દુખાવા, ઘૂંટણના દુખાવા કહીએ કે કમરનો દુખાવો કહીએ, તો એ બધી બધા દુખાવાને કેમ દૂર કરવા એની માટે પણ આસન હોય છે. તો કોઈને પણ કોઈ પ્રકારની તકલીફ હોય તો એના માટે રિસર્ચ કરી અને એમાં કયો કયું આસન વધારે મહત્વનું છે એ સમજીને યોગા કરવા જોઈએ. પણ ઓવરઓલ યોગામાં આપણે વાત કરીએ તો ખૂબ જ બેનિફિટ છે. અને મને મારું પોતાનું એવું માનવું છે કે જો મેન્ટલ આસ્પેક્ટમાં આપણા જે થોટ્સ છે એને ખૂબ જ હકારાત્મક, પણ ઓવરઓલ યોગામાં આપણે વાત કરીએ તો ખૂબ જ બેનિફિટ છે. અને મને મારું પોતાનું એવું માનવું છે કે જો મેન્ટલ આસ્પેક્ટમાં આપણા જે થોટ્સ છે એને ખૂબ જ હકારાત્મક કરે છે, આપણી જે માનસિક શક્તિ છે એમાં ખૂબ જ વધારો થાય છે, આપણું જે માઇન્ડ ઉપર કંટ્રોલ છે એ પણ ખૂબ વધે છે. તો મેન્ટલ આસ્પેક્ટ છે એ ખાસ કરીને લોકોના જીવનમાં વધારે મહત્વનો છે. અને ફિઝિકલ આસ્પેક્ટ તો આપણે બધાએ આપણું શરીર સારું રાખવું હોય તો એની માટે રેગ્યુલર કરીએ તો બ્લડ ફ્લો શરીરમાં સારો વધે છે અને ઘણા બધા એવા ફાયદાઓ થાય છે. તો મારા ખ્યાલથી યોગા જે છે એ કોઈ એક દિવસ કે બે દિવસ કે એક મહિના માટે કરવાની પ્રક્રિયા નથી. નિયમિત રૂપે આપણે લાંબા સમય માટે યોગા કરીએ તો એના જે હેલ્થ બેનિફિટ છે, એનો જે મેન્ટલ બેનિફિટ છે એ આપણને દેખાય છે. યોગ છે એ કોઈ એક જ ઉંમરની વ્યક્તિ કરી શકે એવું નથી, નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના વૃદ્ધો પણ કરી શકે છે. અને ખાસ કરીને નાના બાળકનું જે વિકાસ છે એ ખૂબ સારો થાય છે જો યોગ એક નાની ઉંમરમાં એમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો. સાથે સાથે વૃદ્ધો કરી શકે એવા પણ ઘણા બધા આસન છે કે જે એમનાથી સહેલાઈથી થઈ શકે અને એમની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. મોટી ઉંમરમાં ઘણી વાર ઘણા બધા રોગો થતા હોય છે તો એ રોગનો સામનો અને એમની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે. સાથે મોટી ઉંમરના વ્યક્તિ જો યોગા કરે તો એમાં એમનું મનોબળ ખૂબ વધે છે, કારણ કે એ સમય એવો હોય છે કે જ્યારે માનસિક તકલીફ જે હોય છે એને દૂર કરે છે અને સ્વાસ્થ્યને તો સારું રાખે જ છે. યોગનો એક હજી મહત્વનો ભાગ કહીએ કે જે પ્રાણાયામ છે, એના ખૂબ જ ફાયદા છે. પ્રાણાયામ કરવાથી સૌથી પહેલા તો આપણું જે રેસ્પિરેટરી સિસ્ટમ છે, આપણી જે શ્વાસ લેવાની પ્રક્રિયા છે એ ખૂબ જ સારી થાય છે. અને આજના યુગમાં વાત કરીએ કે જ્યારે આપણે કોરોનાની મહામારી સામે લડી રહ્યા છીએ તો એમાં જે પ્રાણાયામ છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે આપણી જે રેસ્પિરેટરી સિસ્ટમ છે એને સારું કરે છે, આપણા ફેફસાને મજબૂત કરે છે. તો પ્રાણાયામ નિયમિત કરવાથી ઘણા બધા રોગો દૂર થાય છે અને આપણું જે શરીર છે એ ખૂબ સ્વસ્થ બને છે. પણ સાથે સાથે જે અગર મેન્ટલ આસ્પેક્ટની વાત કરીએ તો આપણું જે મનોબળ છે એ પ્રાણાયામ કરવાથી વધે છે. આપણા શરીરમાં જે કામનેસ છે એ આપણે ઘણી બધી વાર ઘણા વ્યક્તિને ગુસ્સો બહુ જલ્દી આવી જતો હોય છે, તો તમે જો તમારા બ્રીધિંગને કંટ્રોલ કરી શકો તો જીવનમાં ઘણી બધી વસ્તુ ઉપર આપણો કંટ્રોલ આવી શકે છે. કારણ કે ઘણા વ્યક્તિને એવી તકલીફ હોય છે કે થોડા ક્ષણ માટે તેને બહુ ગુસ્સો કરી નાખે છે, પણ આપણા પોતાના ઉપર જો કાબુ લાવવો હોય અથવા તો આપણી જે ગુસ્સો છે અથવા તો આપણે કામનેસ જે લઈ આવ્યું હોય આપણા શરીરમાં, તો એમાં પ્રાણાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સૂર્ય નમસ્કાર એટલે કે એમાં એમ કહી શકાય કે લગભગ બધા અવયવોનું સ્ટ્રેચિંગ થઈ જાય છે, બેક બેન્ડિંગથી લઈ અને ફોરવર્ડ બેન્ડિંગ પણ આવી જાય છે. સ્ટ્રેચ કરીએ છીએ આપણે જ્યારે પગને ત્યારે પગનું સ્ટ્રેચ થાય છે, બેક એક્સટેન્શનમાં
આપણા બેકના જે અવયવો છે એ પણ સ્ટ્રેચ થઈ જાય છે. ઇનવર્ડ બેન્ડિંગમાં, માઉન્ટેન પોઝમાં આપણા હેમસ્ટ્રિંગથી લઈ બેક અને ઇવન નેકને પણ સ્ટ્રેચિંગ મળે છે. ત્યારબાદ સૂર્ય નમસ્કારથી જે બધા અવયવો છે એ આપણા છૂટા પડી જાય છે, કારણ કે આપણા બોડીમાં ઘણી બધી સ્ટિફનેસ છે, તો એ બધી સ્ટિફનેસને પણ દૂર કરે છે. ધનુરાસન એટલે કે બો પોઝ, એના ઘણા ફાયદા છે. ખાસ કરીને એ સ્ટાર્ટ કરતા પહેલાં બેકના મસલ્સને સ્ટ્રેચ કરવું જરૂરી છે. થોડું સ્ટ્રેચ કર્યા બાદ લેગના જે મસલ્સ છે એને પણ થોડું સ્ટ્રેચ કરવાની જરૂર છે. એ સ્ટ્રેચિંગ થયા બાદ જે આસન છે એ વખત એમાં એન્કલને હોલ્ડ કરી અને અપર બોડી આપણું એટલે કે બેક અને નેક, એની સાથે સાથે લોઅર બોડી એટલે કે હેમસ્ટ્રિંગથી લઈને એન્કલથી લઈને આખું બોડી સ્ટ્રેચ કરવાનું છે. અને આનાથી પગના મસલથી લઈ બેકના મસલ અને આખું બોડી સ્ટ્રેચ થાય છે. અને ખાસ કરીને આમાં કમરનો જેને દુખાવો હોય છે એને ઘણો જ ફાયદો રહે છે. આ આસન થયા બાદ થોડું બેકનું એક્સટેન્શન કરી અને બેકને સ્ટ્રેચ કરી અને રિલેક્સ કરવી પણ જરૂરી છે. હેન્ડસ્ટેન્ડ જેનાથી બોડીમાં ખાસ કરીને આપણા બ્રેઇનમાં સૌથી વધારે બ્લડ ફ્લો છે એ થાય છે, અને હેન્ડસ્ટેન્ડ કરતાં પહેલાં વોર્મઅપ કરવું ખૂબ જરૂરી છે. નેકના મસલ, શોલ્ડરના મસલ, પગના થોડા મસલને સ્ટ્રેચ કરવું જરૂરી છે. એકવાર વોર્મઅપ થયા બાદ આમાં હેન્ડસ્ટેન્ડમાં પોસ્ચર ખૂબ જ મહત્ત્વનો છે, તો બંને હાથમાં સરખું બેલેન્સ રાખી માઉન્ટેન પોઝ, આપણે એક વોલની નજીક માઉન્ટેન પોઝ કરવાનો છે. થોડી જરૂર પડે તો નેકને વોલ સાથે સપોર્ટ લઈ શકાય છે. બંને હાથ જમીન પર પ્રેસ કરી અને એક ફોર્સથી પગને ઉપર વોલ પર લઈ જવાના છે. ત્યારબાદ આ પોસ્ચરમાં જેટલી વાર બની શકે એટલું હોલ્ડ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. 30 સેકન્ડથી લઈને 1 મિનિટ સુધી હોલ્ડ કરી શકાય છે. અને પાછું આવતી વખતે પણ ખૂબ જ જરૂરી છે કે આપણે ખૂબ બેલેન્સ રાખી અને વધારે ફોર્સ ન થાય એ પ્રમાણે ધીમેથી પાછું આવવાનું છે. અને હેન્ડસ્ટેન્ડ પૂરું થાય ત્યારબાદ શવાસન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે, કારણ કે બ્લડ ફ્લો છે જે આપણા બ્રેઇનમાં થયો હોય ત્યારબાદ થોડું રિલેક્સેશન બોડીને મળે તો બોડી આખું રિલેક્સ થઈ જાય છે. તો આથી થોડી મારા યોગ અભ્યાસની વાતો, અને ખૂબ જ ખુશી થાય છે કે માનનીય સીએમ શ્રી વિજયભાઈ રૂપાણીએ યોગ વિશે એક અભિયાન ચાલુ કરેલું છે, યોગ કરીશું અને કોરોનાને ભગાવીશું. એ જે અભિયાન છે એમાં ચાલો આપણે સૌ સાથે મળીને જોડાઈએ, નિયમિત યોગા કરીએ અને આપણું સ્વાસ્થ્યને સારું બનાવીએ. અને કોરોના આપણું જો આપણી ઇમ્યુનિટી જો સારી થશે તો કોઈને કોરોના નહીં થાય. તો ચાલો આપણે બધા સાથે મળી અને આ અભિયાનમાં જોડાઈએ.